छाणी विस्तार में आवेला ओमकार फ्लेट में वीज पुरवठो खोरवाता स्थानिक रहीशोए सामाजिक कार्यकर विल्सन सोलंकी साथे छाणी एमजीवीसीएल नी कचेरी खाते होबाळो मचाव्यो हतो। एमजीवीसीएल में फरियाद करवा छता एमजीवीसीएल द्वारा कोईपण कायदेसरना पगला लेवामां आव्या नहीं, जेना विरोध में सामाजिक कार्यकर विल्सन सोलंकी अने ओमकार फ्लेटना रहीशोए छाणी एमजीवीसीएल नी कचेरी खाते उग्र सूत्रोच्चारो करी आक्रोश ठालव्यो हतो। हाल जे छे आ ओमकारा रेसिडेंसीना जे रहीशो छे તે ગત દિવસે કહેવાય કે રાત્રે 10-11 વાગે લાઇટ ડૂલ થવાથી રોજે રોજ લાઇટ જે છે આ લોકોની ડૂલ થઈ જાય છે। ઓનલાઈન એજ્યુકેશન છોકરાઓ લેતા હોય છે એમને તકલીફ પડે છે, સાથે કેટલાય પરિવારોને ત્યાં ક્વોરન્ટાઇન કરેલા છે, એ લોકો કોવિડ-19ની જે મહામારી છે એમાં પીડાઈ રહ્યા છે, એ લોકોને પણ તકલીફ થઈ રહી છે। રોજે રોજ લાઇટ ડૂલ થઈ જવાથી આજે જે છે ઓમકારા રેસિડેન્સીના લોકો ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી અહીં આગળ હલ્લાબોલ કર્યો હતો, પરંતુ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ આવતીકાલે સવારમાં તમે અહીં આગળ આવજો અને તમારી જે રજૂઆત છે સાંભળવામાં આવશે। આજે ઓમકારા રેસિડેન્સીના બિલ્ડરને લઈ અને અહીંના જે રહીશો છે એ અહીં આગળ આવ્યા છે કે અમુક વખત એવું થતું હોય છે કે બિલ્ડર એવું કહે છે કે ભાઈ જીઈબીનો પ્રોબ્લેમ છે, જીઈબી એવું કહે કે બિલ્ડરનો પ્રોબ્લેમ છે, તો આજે બિલ્ડરની સાથે અમે લોકો અહીં આગળ જીઈબીની અંદર આવ્યા છે। આગામી દિવસોમાં અમને લાઇટ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો જે છે મોટું આંદોલન કરવાના છે। જ્યારે પણ આ લોકોને ગઈકાલે તો અંદર ઘૂસવા દેવા નતા આવ્યા, પરંતુ આજે જે છે એમના જે એન્જિનિયર છે એ આવી ગયા છે અને અમને અંદર 2-5 જણને અંદર વાત કરવા માટેની પરમિશન મળેલી છે। અમે અત્યારે વાત કરીશું અને અમનું જે કંઈ સમાધાન છે એ ચોક્કસ વીજ પુરવઠો ખોરવાતા ઓમકાર ફ્લેટના રહીશોને ખૂબ જ તકલીફો પડી રહી છે। દિવસમાં અનેકો વખત લાઇટ જતી રહેતી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું, જ્યારે સામાજિક કાર્યકરે જો વહેલી તકે આ ફ્લેટને લાઇટો વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। કનેક્શન માટે ભરી દીધા, મારી ડ્યુટી નથી કે સૌથી પહેલા તો વાત એવી છે કે એમજીવીસીએલ હું નથી, લાઇટો હું આપતો નથી। મેં અરજી કરીને એમજીવીસીએલમાંથી કનેક્શન લીધું છે, 3 લાખ રૂપિયા ભરીને ડીપી બેસાડીને કનેક્શન લઈને આપેલું છે। લાઇનમાં હું જાતે આવતો નથી કે જીઈબીનો કરંટ હું બનીને આવું ને આ લોકોને લાઇટ આપું, બરાબર છે? મેં મારા રીતથી પૈસા ભરી દીધા છે, બિલ્ડર તરીકે ડીપી લગાડી દીધેલું છે। હવે જીઈબીનો પ્રોબ્લેમ છે તો આ લોકો એમજીવીસીએલ જોડે જ કરવું પડે અને એમજીવીસીએલના અધિકારીઓ જ સોલ્વ કરી આલવું પડે। હું એમની સાથે આજે અહીં હાજર છું, કારણ કે મેં પૈસા ભરેલા છે, મેં કશું ખોટું કરેલું નથી, તો હું શેના માટે ના આવું? હું તો પાવતીઓ પણ લઈને આવેલો છું કે ભાઈ આ પૈસા ભરેલાની પાવતી, 3 લાખ રૂપિયા મેં ભરેલા છે, એ ભાઈ એ જ એમજીવીસીએલનો પ્રોબ્લેમ છે। હું કેવી રીતે કહી શકું કે લાઇટ કેમ જાય છે? સ્થાનિકનો આક્ષેપ છે ખોટો છે, બિલકુલ ખોટો છે। એમને ખબર જ નહીં પડતી કે બિલ્ડર શું કરે, બિલ્ડર થોડો કંઈક કરંટ આપે છે તમને, બિલ્ડર તમને ડીપી ઉતારીને આપી દીધી એમજીવીસીએલમાં, જે પ્રમાણે એ લોકોએ કોટેશન આપ્યું પૈસા ભરી દીધા, હું બીજું શું કરી શકું? ભાઈ મેં તો વસાવા સાહેબને રજૂઆત કરી દીધી, વસાવા સાહેબ કે છે બિલ્ડરનો કોઈ પ્રોબ્લેમ નથી, તમારો કોઈ પ્રોબ્લેમ નથી અને આ એમજીવીસીએલનો જ પ્રોબ્લેમ છે, અને એમજીવીસીએલના અધિકારીઓ ભાગી જાય છે, અહીં આવતા નથી। રાતે આ લોકો આવેલા તો એમને પીધેલા માણસો મળેલા, એમને આલતું ફાલતું જવાબ આપી દીધા। સાહેબ કઈ કોઈ આવી રહ્યો છે આજે? હમણાં બહાર કોઈ આવી રહ્યો છે એમજીવીસીએલનો? તમે એમની સાથે છો? હું એમની સાથે છું એટલે તો હાજર છું, નહીં તો હું હાજર છે એના માટે